અમદાવાદમાં ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીના નવા હોદ્દેદારોની નિમણૂક કરાઈ છે નવા હોદ્દેદારોની નિમણૂકની સાથે વાર્ષિક એજીએમ પણ યોજાઈ હતી જીસીઆઈ નવા પ્રમુખ તરીકે સંદીપ એન્જિનિયરિંગની નિમણૂક કરવામાં આવી છે જેમાં જીસીએસીઆઈના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે રાજેશ ગાંધીની નિમણૂક કરવામાં આવી વાઇસ પ્રેસિડેન્ટ તરીકે અપૂર્વ શાહની નિમણૂક કરવામાં આવી જીસીસીઆઈની એન્યુઅલ જનરલ મિટિંગમાં વિવિધ કમિટીઓના ચેરમેનની પણ જાહેરાત કરવામાં આવી હતી જીસીસીઆઈ એના જે રીતે નવનિયુક્ત પ્રમુખે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં એમએસએમઇ ઉદ્યોગો ઉપર વધુ ભારે મૂકવામાં આવશે નાના ઉદ્યોગકારોને ઝડપથી વેગ મળે તે માટે જીસીસીઆઈ એ કાર્ય કરશે નાના ઉદ્યોગકારોને જોખમ ખેડવા અને સાહસ કરવા માટે પણ આ એજીએમમાં હાકલ કરવામાં આવી છે મેમ્બરે મારામાં ટ્રસ્ટ મૂક્યો છે દરેક મેમ્બરે અને મને જે પ્રેસિડેન્ટની પોઝિશન આપી છે જે બહુ અગત્યની છે જીસીસીઆઈનો રોલ છે કે ઇન્ડસ્ટ્રી અને જે પોલિસી મેકિંગ છે એની વચ્ચેનો ગેપ ઓછો કરવો બે બાજુ જોઈ અને સારામાં સારું સોલ્યુશન લાવવું જે ઉદ્યોગને મદદ કરે અને ગુજરાત અને ઇન્ડિયાના ગ્રોથમાં પણ આગળ હેલ્પ કરે તો આ માટે જે પણ પ્રયત્ન થઈ શકે એ કર્યા છે ચેમ્બરે પાછલા વર્ષોમાં અને આ વર્ષોમાં અમે કરતા રહીશું એના સિવાય મારું જે મેઇન વિઝન છે કે એમએસએમઇ સ્મોલ ઇન્ડસ્ટ્રી અને મીડિયમ ઇન્ડસ્ટ્રી એને કઈ રીતે હેલ્પ કરવી અને એ લોકો માટે અનેક કાર્યક્રમો કરવા સર્વપ્રથમ તો અમે એક એમએસએમઈનું સેન્ટર ચાલુ કરવા જઈ રહ્યા છે